चलो विद्यार्थी मित्रों बधा लाइव थी गया हे अने हवे आपणे आजनो लेक्चर चालू करीए छीए। मित्रों बधाए 10:35 सुधीमां तो लाइव थई ज जवानुं फटाफट। चलो कोष सारो बनेलो चोपड़ीमां पाना नंबर 59 5.2 कोष सारो बनेलो कोषनुं बंधारणीय आयोजन शुं छे। आपणे अगाउ जोयुं के कोष विशिष्ट घटको धरावे जेने अंગીકાઓ કહેવામાં આવે। કોષનું આયોજન કેવી રીતે થાય છે? જો આપણે કોષનો સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અભ્યાસ કરીએ તો આપણને પ્રત્યેક કોષમાં મોટે ભાગે ત્રણ લાક્ષણિકતા જોવા મળે છે। કોષરસ, પટલ, કોષ કેન્દ્રની કોષરસ, આ બધી લાક્ષણિકતાઓ લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયા શક્ય બને। ચાલો આપણે તે જોઈએ કેવી રીતે થાય છે। મિત્રો કોષ શેનું બનેલો છે? કોષ કોષનો મુખ્ય જે ભાગ છે એ ભાગ એ કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે। કોષનો મુખ્ય ભાગ કોષ, કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર હોય છે। મિત્રો કોષ એ સિવાય કોષરસની અંદર બીજી જુદી જુદી ઘણી બધી અંગિકાઓ હોય છે। કણાભસ્ત્ર, અરીકણ, ગોલગીકાય, રિબોસોમ, અંતઃકોષરસજાળ, આ બધી અંગિકાઓ પણ કુતરા દ્વારા કાર્ય કરે છે અને એને કારણે કોષ દ્વારા શરીરની બધી જૈવિક ક્રિયાઓ શક્ય બને છે। ચલો આપણે હવે પાઠ શરૂ કરીએ છીએ। હવે ખરેખર હવે બધી અંગિકાઓ વિશે ભણવાનું શરૂ થયું। પહેલી અંગિકા છે કોષરસ પટલ અથવા કોષીય પટલ 5.2.1। કોષનું આ સૌથી બહારનું આવરણ છે, તે કોષને તેના બાહ્ય પરિઆવરણથી અલગ રાખે છે। કોષનું સૌથી હું પહેલા વાંચું છું, ધ્યાનથી સાંભળજો, તમારે પણ ચોપડી ખુલ્લી રાખવાની, ગાઈડ પણ ખુલ્લી રાખવાની, પછી વાંચીને હું સમજાવીશ, પછી બોર્ડ પરથી બોલીશ, પાછું બોલીશ, ચાર વખત રિપીટ થશે। કોષનું આ સૌથી બહારનું આવરણ છે, તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે। કોષરસ પટલ એ કોષરસ પટલ કેટલાક દ્રવ્યને કોષમાં પ્રવેશ આપવાની સાથે આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે। તે કેટલાક અન્ય દ્રવ્યની ગતિશીલતાને પણ અવરોધે છે। આથી કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે। ફરી એકવાર કોષ કોષરસ પટલ અથવા કોષરસ સ્તર કોષનું આ સૌથી બહારનું આવરણ છે, તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે। કોષરસ પટલ કેટલાક દ્રવ્યને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે। કેટલાક અન્ય દ્રવ્યની ગતિશીલતાને અવરોધે પણ છે। આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે। પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે તેને ઓળખવામાં આવે છે। ચલો મિત્રો કોષરસ પટલ એક જ મિનિટ બ્લર થાય છે। ચલો કોષનું આ સૌથી બહારનું આવરણ કોષરસ પટલ શું છે? કોષનું સૌથી બહારનું આવરણ છે, તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે। પસંદગીમાન એ સિક્યોરિટી ગાર્ડ છે। પસંદગીમાન પ્રવેશશીલ પટલનો મતલબ શું? તે ચોક્કસ ઘટકોને અંદર આવવા દે અને ચોક્કસ ઘટકોને બહાર જવા દે, કોઈકની ગતિશીલતાને અવરોધે પણ છે। આથી કોષને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે। કોષમાં દ્રવ્યની ગતિશીલતા કેવી રીતે હોય છે? કેવી રીતે દ્રવ્ય કોષમાંથી બહાર જાય? કેટલાક દ્રવ્ય જેવા કે CO2 અને O2 કોષરસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહેવાય છે। આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં કરી ચૂક્યા છીએ। આપણે જોયું કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી વધારતા કેન્દ્ર તરફ ગતિશીલતા ધરાવે છે। આવી કઈ ઘટના કોષમાં જોવા મળે? દાખલા તરીકે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધે છે, જે ઉત્સર્ગ દ્રવ્ય જે કોષ દ્વારા નિકાલ જરૂરી છે। જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના CO2ના સંકેન્દ્રણની સાપેક્ષ સંકેન્દ્રણ ઓછું હોય છે, ત્યારે CO2ના સંકેન્દ્રણના તફાવતને લીધે કોષમાંનું CO2 કોષની બહાર નીકળી જાય છે, જે પ્રસરણ દ્વારા થાય છે। એવી જ રીતે ઊતું કોષમાં પ્રસરણ ક્રિયા દ્વારા પ્રવેશે છે। જ્યારે કોષમાં ઊતું સંકેન્દ્રણ ઘટે, આથી પ્રસરણ વાત વિનિમય, વાત એટલે વાયુ, વાત વિનિમય માટે અગત્યની ભૂમિકા કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે। પાણીમાં પ્રસરણના નિયમોને અનુસરે છે। પાણીના અણુની ગતિ આવી પસંદગીશીલ પ્રવેશન પટલ દ્વારા થાય, જેને આકૃતિ અથવા અભિસરણ કહેવામાં આવે છે। પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે। આમ આશ્રુતિ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે, જે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા
પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે છે. શર્કરા કે ક્ષારના પાણીથી ભરેલા દ્રાવણમાં જો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષ મૂકીએ તો શું થાય છે? તો મિત્રો આ પછી પહેલા આપણે સમજી લઈએ. પહેલું કોષરસ પટલ. આ આકૃતિ મેં પ્રાણી કોષની દોરી, આ વનસ્પતિ કોષની દોરી. હવે ખૂબ ઓળ પહેલા સમજી લઈશું, પછી ચોપડીનો ટોપિક શરૂ થશે. કોષરસ પટલ પ્રાણી કોષની જે સૌથી બહારનું પડ છે આ કોષરસ સ્તર છે, તો કોષરસ પટલ છે. અને વનસ્પતિ કોષમાં જે બહારનું પડ હોય એ કોષ દિવાલ છે, એની અંદર જે આ પડ આવેલું છે એ કોષરસ પટલ છે. એટલે કોષરસ સ્તર એ કોષરસની, આ કોષરસ છે બધો અંદર આ જે પ્રવાહી દોરેલું છે, આ જે કોષરસની બહાર સૌથી બહારનું આવરણ છે, કોષરસ સ્તર એ કોષરસની સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે ઓળખ હોય છે. જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદરના સ્તર અંદરના ભાગમાં તે આવેલું હોય છે. એનું સ્થાન ક્યાં એવું ખબર પડી ગઈ. કોષરસ સ્તર એ પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર છે. કોષરસનું સૌથી બહારનું સ્તર એ કોષરસ સ્તર તરીકે ઓળખાય છે. પ્રાણી કોષમાં એ સૌથી બહારનું સ્તર છે. વનસ્પતિ કોષ અને જીવાણુના કોષમાં કોષ દિવાલ આવેલી હોય, એના પછી અંદર કોષરસ સ્તર આવેલું હોય છે. હવે એની લાક્ષણિકતા, કોષરસ સ્તર કેવું છે? કોષરસ સ્તર એ પાતળું, નાજુક, સ્થિતિસ્થાપક, જીવંત હોય છે. પાતળું છે એકદમ, નાજુક છે, સ્થિતિસ્થાપક છે, એટલે એ પોતાનો મૂળભૂત આકાર પાછો પ્રાપ્ત કરી શકે, અને જીવંત છે તથા પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, કલા છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા કલા એટલે શું? પસંદગીમાન પ્રવેશશીલ પટલ, પટલ એટલે પડ, કલા એટલે એને ઈચ્છા થાય એને અંદર આવવા દે. પસંદગીમાન પ્રવેશશીલ, અને જેને એને ઈચ્છા થાય એ પ્રમાણે ઘટકોને કોષની બહાર જવા દે, એટલે કે જરૂરી દ્રવ્યને કોષરસમાં દાખલ કરે અને કોષરસમાં ઉત્પન્ન થયેલા બિનજરૂરી પદાર્થોને કોષરસમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે. એટલે કે કોષરસ પટલ એ કોઈ પણ ઘટકને બહાર નીકળવું હોય તો કોષરસ પટલની મંજૂરી જોઈએ. એટલે કે કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, એટલે કે તે જરૂરી દ્રવ્યને અંદર પ્રવેશવા દે છે અને યોગ્ય ઘટકોને કોષરસની બહાર નીકળવા દે છે. કેટલાક ઘટકોની ગતિશીલતા અવરોધે પણ છે, આથી તેને પસંદગીમાં પ્રવેશશીલ પટલ અથવા કલા કહેવામાં આવે છે અથવા પડ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ આટલી. એટલે કોષરસ સ્તરનું સ્થાન પહેલું શું આવે? કોષરસ સ્તર એ પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર છે. વનસ્પતિ કોષને જીવાણુ કોષમાં કોષ દિવાલની અંદર આવવાની, કોષરસની સૌથી બહારનું જે સ્તર છે કોષરસની સૌથી બહારનું સ્તર, કોષરસની સૌથી બહારનું સ્તર એ કોષરસ સ્તર અથવા કોષરસ પટલ છે. એની લાક્ષણિકતા નાજુક, જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ અથવા કલા છે. એના કાર્ય પહેલું અહીંયા બધું પર્યાવરણ, તો આ પર્યાવરણથી આ કોષનું રક્ષણ કરે, બાહ્ય પર્યાવરણથી કોષને અલગ રાખે. આ બધી અંગિકાઓ, આ એનું ઘર થઈ ગયું અંગિકાઓ, એટલે કે આ દિવાલો છે, આની બહાર એ કંઈ પણ થતું એને તકલીફ નથી, એટલે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. કોષની અંદરના આવરણને, અંદરના દ્રવ્યને આવરણ પૂરું પડે. તમે કહ્યું દિવાલ છે, આપણે જેમ ઘરમાં રહીએ કેવા સેફ છીએ, એવી રીતે કોષરસની અંદર જેટલા ઘટકો છે એ બધા ઘટકોને આવરણ પૂરું પાડે. પહેલું શું હતું? કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. બીજું શું હતું? કોષરસની અંદર જે દ્રવ્ય છે એ બધા કોષની અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યને બાહ્ય આવરણ પૂરું પાડે છે. બીજું મુખ્ય કાર્ય, કોષની અંદર પ્રવેશતા અને બહાર નીકળતા ઘટકોનું નિયમન કરે છે. કોષની અંદર જે પ્રવેશે અને કોષમાંથી જે બહાર નીકળે એ ઘટકોનું નિયમન કરે છે. ગમે તે અંદર ના પ્રવેશી જાય, ગમે તે બહાર ના નીકળી જાય, એનું નિયમન કરવાનું કામ કરે. ચોથું કાર્ય, O2 તથા CO2 જેવા વાયુઓ કોષરસ સ્તરમાંથી પ્રસરણ દ્વારા વહન પામે. એનો મતલબ એમ થયો કે O2 અંદર દાખલ થાય, CO2 બહાર નીકળે. કેવી રીતે? આના પછીનો ટોપિક છે.
ઓટુ અને CO2 જેવા વાયુઓ કોષરસ્તર દ્વારા પ્રસરણની પ્રક્રિયા દ્વારા વહન પામે છે અને પાણીના અણુ આસૃતિની ઘટના દ્વારા કોષરસ્તરમાંથી પસાર થાય છે. ચોથો મુદ્દો શું હતો? ઓટુ અને CO2 જેવા શ્વસન વાયુઓ કોષરસ્તરમાંથી પ્રસરણની પ્રક્રિયા દ્વારા વહન પામે. કેવી રીતે? આ ચોથો અને પાંચમો ટોપિક જ આજનો લેક્ચર નો ટોપિક છે. બોર્ડ પર લખેલું છે અને બીજું પણ લખવાનું. અને પાણીના અણુ આસૃતિની ઘટના દ્વારા કોષરસ્તરમાંથી પસાર થાય. મિત્રો, આ પાંચ કાર્ય હતા કોષરસ્તરના. ફરી એક વાર બોલ્યો, પહેલું કાર્ય શું? કોષને બાહ્ય આવરણથી અલગ રાખે. બીજું કાર્ય શું? કોષની અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યને બાહ્ય આવરણ પૂરું પાડે. ત્રીજું શું છે? મુખ્ય કાર્ય એનું એક જ છે કે કોષમાં દાખલ થતા અને કોષમાંથી બહાર નીકળતા ઘટકો નિયમન કરે. ચોથું કાર્ય O2 અને CO2 જેવા શ્વસન વાયુઓ પ્રસરણની પ્રક્રિયા દ્વારા કોષની અંદર કોષરસ્તર દ્વારા વહન પામે છે અને પાણીના અણુ આસૃતિની ઘટના દ્વારા કોષરસ્તરમાંથી પસાર થાય. પ્રસરણ ને આસૃતિ શું છે એ હવે ભણવાનું છે. પાંચ કાર્ય થયા. પહેલું કાર્ય શું થયું? પહેલું કાર્ય કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. બીજું કાર્ય શું? કોષની અંદર જે દ્રવ્ય છે અને આવરણ પૂરું પાડે. ત્રીજું મુખ્ય કાર્ય, કોષની અંદર દાખલ થતા અને બહાર નીકળતા ઘટકોનું નિયમન કરે. ચોથું કાર્ય O2 અને CO2 જેવા શ્વસન વાયુઓ પ્રસરણ પદ્ધતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય. પાંચમું કાર્ય આસૃતિની ઘટના દ્વારા પાણીના અણુ કોષરસ સ્તરમાંથી પસાર થાય છે. ચલો હવે મિત્રો, તમારો જે ચોથો પ્રશ્ન હતો, પ્રસરણ આ O2 CO2 માં પ્રસરણ કેવી રીતે થાય એને મેં ડિટેલમાં અહીંયા સમજાવ્યું અને પછી આસૃતિની ઘટના લઈશું. ધ્યાન લઈએ, પ્રસરણ પદ્ધતિ વાયુ વિનિમય દ્વારા, એટલે કે O2 CO2 ની આપલે દ્વારા. ચલો, કોઈ પણ દ્રવ્યના અણુઓ સાંભળજો, આ પ્રસરણની વ્યાખ્યા છે. પ્રસરણની વ્યાખ્યા છે, કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે તેને તે ક્રિયાને પ્રસરણ કહેવાય. ફરી એકવાર સાંભળો, કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે તેને પ્રસરણ કહેવામાં આવે છે. પ્રસરણ વહી જો કોઈ પણ દ્રવ્યના ઘટકો પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે તેને પ્રસરણ કહેવાય. જ્યાં જીવંત કોષ છે એ કોષમાં O2 અને CO2 નો વિનિમય પ્રસરણ પદ્ધતિ દ્વારા થાય. આ વ્યાખ્યાની સમજ અહીંયા ખબર પડશે શું કહેવા માંગે. સાંભળજો મિત્રો, હું પેલા સમજાવી દઉં આ અને આ બંને. પેલા આ સમજી દઉં, આ કોષ છે, જીવંત કોષ, એની અંદર શ્વસનની પ્રક્રિયા થઈ. આપણો કોષ છે, હું માની દઉં આપણે શ્વાસમાં ઓક્સિજન લીધો, અંદર શક્તિ છૂટી પડી, CO2 છૂટી પડે, આપણે ઉચ્છવાસમાં CO2 બહાર કાઢી દીધું. કેવી રીતે? એની વાત, આ જીવન કોષમાં શ્વસન પ્રક્રિયાને પરિણામે અહીંયા CO2 ઉત્પન્ન થયું, એટલે આ કોષમાં CO2 નો જથ્થો વધારે. એની સરખામણીમાં કોષની બહાર જે ભાગ છે એમાં CO2 નો જથ્થો ઓછો છે, એટલે અહીંયા CO2 નો જથ્થો વધારે, કોષની બહાર CO2 નો જથ્થો ઓછો. તો પ્રસરણમાં વાયુ વિનિમયમાં પ્રસરણ કેવી રીતે થયું? તો આપણે વ્યાખ્યા કરી, કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ જથ્થા પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે. હવે તમે મને એમ કહો કે CO2 નો જથ્થો ક્યાં વધારે? અહીંયા વધારે નહીં યાર, કોષની અંદર CO2 નો જથ્થો અત્યારે વધારે. કેમ? કારણ કે શ્વસનની પ્રક્રિયા થઈ ગઈ. શ્વસનની પ્રક્રિયા થઈ એટલે અહીંયા CO2 વધારે પેદા થયો, એટલે અહીંયા CO2 નો જથ્થો વધારે છે કોષની અંદર અને કોષની બહાર CO2 નો જથ્થો ઓછો છે. દ્રવ્ય પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે. દ્રવ્યના અણુઓ આમાંથી અહીંયાથી CO2 નો જથ્થો વધારે, અહીંયા CO2 નો જથ્થો ઓછો, પરિણામે CO2 ના અણુઓ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે, એટલે અહીંયાથી CO2 ના અણુઓ બધા બહાર આવશે અને એ મુક્ત થશે. આ પ્રક્રિયા પ્રસરણની પ્રક્રિયા થઈ. વાંચો, ઉપરની આકૃતિ દર્શાવ્યા પ્રમાણે જીવંત કોષમાં શ્વસન પ્રક્રિયાને પરિણામે
CO2 નો જથ્થો, જથ્થાને વિજ્ઞાનમાં સાંદ્રતા કહેવાય. CO2 નો જથ્થો વધુ હોય છે ત્યારે તેની સરખામણીમાં કોષની બહાર CO2 નો જથ્થો એટલે કે સાંદ્રતા ઓછી ઓછી હોય છે. પરિણામે CO2 પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વળ પામે છે. આથી કોષની અંદર જે CO2 રહેલો છે એ કોષમાંથી પ્રસરણ પ્રક્રિયા અથવા પદ્ધતિ દ્વારા કોષની બહાર નિકાલ પામે છે. આ રીતે આપણા શરીરની અંદર જે કોષ છે એમાંથી CO2 ઉત્પન્ન એ પ્રસરણ પદ્ધતિ દ્વારા કોષની બહાર નીકળે અને પછી ઉછવાસ વડે આપણા શરીરમાંથી બહાર નીકળે છે. મિત્રો આ ખબર પડી હશે. એનથી હું જોઉં ઓટુમાં, ઓટુમાં શું થાય? આ ઓટુ છે, અત્યારે કોષની અંદર ઓક્સિજનનો જથ્થો બહુ ઓછો છે, જ્યારે બહાર ઓક્સિજનનો જથ્થો વધારે. કોષની બહાર, કોષની બહાર ઓક્સિજન જથ્થો વધારે. આપણે જે શ્વાસમાં આ ઓક્સિજન લીધો એ રુધિરમાં પડે તો રુધિરમાં ઓક્સિજનનો જથ્થો વધારે, રુધિર કોષ સુધી પહોંચ્યું, કોષની બહાર ઓક્સિજનનો જથ્થો વધારે અને કોષની અંદર ઓક્સિજનનો જથ્થો ઓછો છે. પરિણામે અહીંયા શું થયું? દ્રવ્ય પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે, એટલે અહીંયા ઓક્સિજનનો જથ્થો કોષની બહાર વધારે, કોષની અંદર ઓક્સિજનનો જથ્થો ઓછો. પરિણામે ઓક્સિજન પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે. પરિણામે ઓક્સિજન અહીંથી અહીંયા આવ્યું, આથી ઓક્સિજન વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે છે. આથી ઓક્સિજન કોષની અંદર દાખલ થાય છે. શું બોલ્યો? ખબર પડી ગઈ. ફરી એકવાર કીધું, ફરી એકવાર ઉપરની આકૃતિમાં કોષમાં ઓટુનો જથ્થો ઓછો છે, જ્યારે તેની સરખામણીમાં ઓટુનો જથ્થો કોષની બહાર, આપણે વાતાવરણ શબ્દ ના રખાય, કોષની બહાર વધુ છે. આથી ઓટુ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામી છે, તેને કારણે ઓટુ કોષમાં પ્રસરણ દ્વારા દાખલ થાય છે. શું કીધું? ખબર પડી ગઈ. એટલે પ્રસરણ એટલે શું એ તમને હવે આવડી ગયું. પ્રસરણ એટલે શું? પ્રસરણ એટલે, ફરી એક વાર બોલી દઉં, પ્રસરણ એટલે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે તે ક્રિયાને પ્રસરણ કહેવાય છે. કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે તેને પ્રસરણ કહેવામાં આવે. પ્રશ્ન પૂછે કે CO2 કોષમાં દાખલ કેવી રીતે થાય? તો આપણે શું લખવાનું? શ્વસન પ્રક્રિયાને અંતે કોષની અંદર CO2 નો જથ્થો વધારે હોય છે, એટલે કે ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ કોષમાં, એ પછી કોષની અંદર CO2 નો જથ્થો વધારે છે, તેની સરખામણીમાં કોષની બહાર CO2 નો જથ્થો ઓછો છે. પરિણામે CO2 ના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામશે, એટલે કે કોષનો જથ્થો, કોષમાં CO2 નો જથ્થો ક્યાં વધારે હતો? કોષની અંદર. અને CO2 નો જથ્થો ક્યાં ઓછો હતો? કોષની બહાર. અને CO2 ના અણુઓ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે, એટલે અંદરથી બહાર તરફ વહન પામે. આથી કોષની અંદર જે CO2 ઉત્પન્ન થયો હતો એ પ્રસરણ પદ્ધતિ દ્વારા કોષની અંદરથી બહાર તરફ જાય, આથી કોષમાંથી CO2 નો નિકાલ થાય છે. એવી રીતે ઓક્સિજનની વાત કરીએ તો કોષની અંદર ઓક્સિજનનો જથ્થો ઓછો હોય ત્યારે કોષની બહાર ઓક્સિજનનો જથ્થો વધારે છે. પરિણામે ઓક્સિજનના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ વહન પામે, ઓક્સિજનના અણુઓ બહારથી બહાર જથ્થો વધારે છે, અંદર જથ્થો ઓછો છે, પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે છે. આથી ઓક્સિજન વાયુ કોષની અંદર દાખલ થાય છે. આજે વાત કરીએ રુધિરમાં હોય ઓક્સિજન. આપણે જે આમ શ્વાસ લીધો એ શ્વાસમાં ઓક્સિજન ગયો, એ ઓક્સિજન અહીંયા શરીરની અંદર રુધિરમાં બધે પડ્યો, એ રુધિર આખા શરીરમાં બધી જગ્યાએ ફેલાય, દરેક કોષ સુધી પહોંચે. એ રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર જ્યારે કોષ સુધી પહોંચે છે ત્યારે કોષની અંદર ઓક્સિજન બહુ જ ઓછું હોય અને રુધિરમાં ઓક્સિજન વધારે, એટલે કે કોષની અંદર ઓક્સિજન ઓછું, કોષની બહાર જે રુધિર જેમાં ઓક્સિજન વધારે. પરિણામે થાય શું? પરિણામે ઓક્સિજનના અણુઓ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ વહન પામે, પ્રસરણ પ્રક્રિયા થાય.
ઓક્સિજનના અણુઓ રુધિરમાં વધારે હતા એને કારણે એ પોતાના વધુ જથ્થાથી એટલે કે રુધિરમાંથી એટલે કે કોષની બહારથી કોષની અંદર વહન પામે છે. આ રીતે કોષમાં ઓક્સિજન વાયુ દાખલ થાય છે. મિત્રો, કોષરસ પટલની બધી સમજૂતી ખબર પડી અને પ્રસરણ પદ્ધતિ એટલે શું એ પણ સમજાય કે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના જ ઓછા જથ્થા તરફ વહન પામે તે ઘટના તે ક્રિયાને પ્રસરણ કહેવાય. CO2 અને O2 એ પ્રસરણ પ્રક્રિયા દ્વારા જ કોષને કોષમાં વહન થાય છે, વિનિમય થાય છે, આપલે થાય છે. CO2 કોષમાંથી બહાર નીકળે છે કેવી રીતે? તો શ્વસન પ્રક્રિયા, જીવંત કોષમાં શ્વસન પ્રક્રિયા, શ્વસન પ્રક્રિયા એટલે કોષમાં શક્તિ છૂટી પડવી. દસમા ધોરણમાં ભણીશું આપણે કોષની અંદર જે ગ્લુકોઝ ગયો એ ગ્લુકોઝમાંથી શક્તિ છૂટી પડે, જે ખોરાક થાય ને એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય પાચનને અંતે. એ પાચિત ખોરાક એટલે કે ગ્લુકોઝ કોષમાં જાય અને કોષમાં તેનું કણાભ સૂત્ર દ્વારા, પહેલા તો લાઇસોઝોમ દ્વારા તેનું પાચન થાય અને કણાભ સૂત્ર દ્વારા શ્વસન પ્રક્રિયાની શક્તિ છૂટી પડે અને એ શક્તિ છૂટી પડ્યા પછી એની સાથે CO2 પણ ઉત્પન્ન થાય. એટલે અહીં એવું વાક્ય લખ્યું છે કે જીવંત કોષમાં શ્વસન પ્રક્રિયા અંતે CO2 ઉત્પન્ન થાય છે. એ જે CO2 ઉત્પન્ન થયો એટલે કોષની અંદર CO2 નો જથ્થો વધારે થઈ ગયો, એની સરખામણીમાં બહાર જે રુધિર છે કોષની બહાર એમાં CO2 નો જથ્થો ઓછો છે. પરિણામે CO2 ના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ, એટલે કોષની અંદર જે વધારે જથ્થો હતો એમાંથી કોષની બહાર જે ઓછો જથ્થો હતો તેમાં વહન પામે. આથી CO2 કોષમાંથી બહાર નીકળીને બહાર નીકળે છે. આ રીતે CO2 નું પ્રસરણ પદ્ધતિ દ્વારા કોષમાંથી નિકાલ થાય. એ જ રીતે ઓક્સિજનમાં કેવું હોય કે આપણે જ્યાં શ્વાસ લીધો એટલે શ્વાસમાં ઓક્સિજન ગયો, પરિણામી ઓક્સિજન શરીરની અંદર રુધિરમાં ભર્યો, રુધિરમાં રુધિર આખા શરીરમાં બધી જગ્યાએ ફેલાઈ ગયું છે, પરિણામે એ રુધિર શરીરના દરેક કોષ સુધી પહોંચે અને આ કોષ છે ને અહીંયા રુધિર આવ્યું કોષની અંદર, ત્યારે કોષની અંદર ઓક્સિજનનો જથ્થો ઓછો છે, રુધિરમાં ઓક્સિજનનો જથ્થો વધારે છે, પરિણામે આ ઓક્સિજનના અણુઓ પોતાના વધુ જથ્થાથી પોતાના ઓછા જથ્થા તરફ એટલે કે બહારથી અંદર તરફ વહન પામે છે. એટલે કે ઓક્સિજન કોષની બહાર જે વધારે જથ્થો છે એમાંથી ઓક્સિજનના અણુઓ કોષની બહારથી રુધિરમાંથી કોષની અંદર વહન પામે છે. જે પ્રસરણ પ્રક્રિયા, પ્રસરણ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન કોષની અંદર દાખલ થાય છે. હવે ખબર પડી ગઈ હશે, પાંચ વાર બોલી ગયો. ચલો મિત્રો, હવે દ્રાવણના પ્રકાર ભણવાના છે. સાંભળજો ધ્યાનથી, બહુ મજા આવે એવું છે અને એના પછી બે પ્રવૃત્તિ છે. ખરેખર જો ધ્યાનથી સાંભળશો તો બહુ જ ઈઝી છે, નહીતર ગૂંચવાઈ જશે. એટલે સ્પષ્ટ કહું તમે કે એકદમ ધ્યાનથી સાંભળવાનું. સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર, સાંદ્રતા એટલે શું? જથ્થો, ધ્યાન રાખજો જથ્થો. સમસાંદ્ર દ્રાવણ એને આઇસોટોમિક દ્રાવણ કહેવામાં આવે. સમસાંદ્ર દ્રાવણ, સમ સાંદ્ર દ્રાવણ, આઇસોટોમિક દ્રાવણ. ચોપડીમાં આવું તો કશું આકૃતિ તો કશું નથી, તમને સમજણ પડે એટલે મેં આ ધ્યાનથી સાંભળ્યું. આ બે બીકર લીધા છે, સમાન છે બીકર, એમાં બંનેમાં 100 ml પાણી નાખેલું, સરખું જ પાણી નાખેલું અને આમાં એક ચમચી મીઠું નાખીને હલાવી દીધું ને આમાં પણ એક ચમચી મીઠું નાખી દીધું. એટલે આ બીકરની અંદર શું થયું? 100 ml પાણી વધતા એક ચમચી મીઠું. આ બીકરની અંદર શું થયું? 100 ml પાણી વધતા એક ચમચી મીઠું. અહીં આ બંને બીકરમાં જે મીઠાનું દ્રાવણ છે એ બંને દ્રાવણમાં પાણીનો જથ્થો સરખો છે, એટલે કે પાણીની સાંદ્રતા સરખી છે. આથી આવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ, સરખી સાંદ્રતા ધરાવતા દ્રાવણ, સરખો પાણીનો જથ્થો ધરાવતા દ્રાવણ આઇસોટોનિક દ્રાવણ કહેવાય. મિત્રો તમને એ ખબર પડી જશે સમસાંદ્ર દ્રાવણ એટલે શું? મારી પાસે
સાંભળજો, બહુ અગત્યની વસ્તુ કહેવા માંગુ છું. મારી પાસે બે બીકર છે, બંને બીકરમાં સોયાબીન પાણી ભર્યું, આમાં એક ચમચી મીઠું નાખ્યું, ઓગાળી દીધું, આમાં એક ચમચી મીઠું નાખ્યું, ઓગાળી દીધું, તો બંનેની સાંદ્રતા સરખી છે, એટલે કે બંને સમસાંદ્ર ગ્રામ. કેમ કે પાણીનો જથ્થો પણ સરખો અને એમાં નાખેલું મીઠું પણ સરખું, એટલે બંનેની સાંદ્રતા સરખી. પાણીની સાંદ્રતા બંને દ્રાવણમાં સરખી છે. આથી આ બંને દ્રાવણને સમસાંદ્ર અથવા આઇસોટોનિક દ્રાવણ કહેવામાં આવે. હવે હું ફરી એકવાર બીજું બોલું છું, ધ્યાનથી સાંભળો. આની વાત નથી, એક બીકરમાં 100 ml પાણી, બીજા બીકરમાં આમાં 100 ml પાણી, આમાં 100 ml પાણી, આમાં એક ચમચી મીઠું નાખ્યું, આમાં ત્રણ ચમચી મીઠું નાખ્યું, તો એ સમસાગર દ્રાવણ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. કેમ? હું તમને હજી પણ કહું છું, ભલે વ્યાખ્યામાં એવું લખ્યું હોય કે બંને દ્રાવણમાં પાણીનો જથ્થો સરખો, પણ એમાં જે પદાર્થ નાખ્યો હોય ને એ પણ સરખો હોવો જોઈએ, તો એને સમસાગર દ્રાવણ કહેવાય છે. એટલે જે એક ચમચી મીઠું અહીંયા નાખ્યું હતું અને 100 ml પાણી, અહીંયા ત્રણ ચમચી મીઠું નાખ્યું, 100 ml પાણી, ભલે પાણીનો જથ્થો સરખો હતો, એની સરખામણીમાં મીઠું આમાં વધારે હતું, એટલે આમાં પાણીનો, આ બાજુમાં પાણીનો જથ્થો ઓછો કહેવાય, આ બાજુ પાણીનો જથ્થો વધારે કહેવાય, એટલે આ બે સમસાંદ્ર દ્રાવણ ના કહેવાય. ખબર પડી ગઈ? આટલું. જે બે દ્રાવણોમાં પાણીનો જથ્થો સરખો હોય તેને સમસાંદ્ર દ્રાવણ અથવા આઇસોટોનિક દ્રાવણ કહેવાય. બીજી વાત તમને, હું જે બોલ્યો ને હમણાં આગળનું, એના પછીના ટોપિકમાં કામમાં આવશે. અધોસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ, હાઇપોટોનિક દ્રાવણ, ને અહીંયા આ બાજુનું જે બીકર છે એમાં 200 ml પાણી દીધું અને આ બાજુનું બીકર છે આમાં 200 ml પાણી, એ કામ રહે, આ જમણો હાથ છે, જમણા બાજુ આમાં 200 ml પાણી દીધું અને આ બાજુ જે છે એમાં 100 ml પાણી દીધું. 200 ml પાણીમાં એક ચમચી મીઠું નાખીને ઓગાળી દીધું, આમાં પણ 100 ml પાણી લીધું અને એક ચમચી મીઠું નાખીને ઓગાળી દીધું, પરિણામે અહીંયા પાણીનો જથ્થો 200 ml, એક ચમચી મીઠું, આમાં પાણીનો જથ્થો 100 ml, એક ચમચી મીઠું, આ બંને દ્રાવણમાં મીઠું તો સરખું જ છે, પણ અહીં પાણીનો જથ્થો વધારે છે, અહીં પાણીનો જથ્થો ઓછો છે, પરિણામે બે દ્રાવણમાંથી જે દ્રાવણમાં બીજા દ્રાવણ કરતા પાણીનો જથ્થો એટલે કે એની સાંદ્રતા વધારે હોય તે દ્રાવણને અધો સાંદ્ર દ્રાવણ કહેવાય છે, હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. શું બોલ્યો? ખબર પડી ગઈ? આમાં કેટલું પાણી લીધું મેં? 200 ml. આમાં કેટલું પાણી લીધું? 100 ml. અહીંયા ઓટોમેટિક પાણી આપણે વધારે લીધું છે, કઈ પાણી ઓછું લીધું છે, એટલે અહીંયા એક ચમચી મીઠું નાખ્યું છે અને અહીંયા પણ એક ચમચી મીઠું નાખ્યું છે, બંનેમાં મીઠું તો સરખું જ નાખે, પરંતુ પાણીનો જથ્થો વધારે લીધો, પાણીનો જથ્થો ઓછો લીધો. જે દ્રાવણમાં બીજા દ્રાવણ કરતા પાણીનો જથ્થો વધારે હોય તેને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય છે. જે દ્રાવણમાં બીજા દ્રાવણ કરતા વધારે પાણી હોય તે દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. અધોસાંદ્ર દ્રાવણ કોને કહેવાય તમને ખબર પડી ગઈ? અધોસાંદ્ર દ્રાવણ કોને કહેવાય ખબર પડી ગઈ? કોને કહેવાય મિત્રો અધોસાંદ્ર દ્રાવણ? જે દ્રાવણમાં બીજા દ્રાવણ કરતા પાણીનો જથ્થો વધારે હોય તેને અધોસાંદ્ર દ્રાવણ કહેવાય, અથવા એને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. હાઇપોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે, હાઇપોટોનિક. ખબર પડી જશે? હવે બીજી પ્રક્રિયા કરો. મેં આમાં 200 ml પાણી દી, એક ચમચી મીઠું લીધું, આમાં પણ 100 ml પાણી દી, એક ચમચી મીઠું લીધું. હવે આ બંને દ્રાવણમાં આમાં પાણીનો જથ્થો વધારે છે,
આમાં પાણીનો જથ્થો ઓછો છે, બંનેમાં મીઠાનું પ્રમાણ તો એક સરખું જ છે, પરિણામે અહીં પાણીની સાંદ્રતા આ દ્રાવણમાં ઓછી છે. આથી એને અધિસાંદ્ર દ્રાવણ, આ અધોસાંદ્ર જેમાં પાણીનો જથ્થો વધારે, અધોસાંદ્ર જેમાં પાણીનો જથ્થો ઓછો, એ અધિસાંદ્ર હાઇપરટોનિક દ્રાવણ કહેવાય છે. એટલે આ હાઇપોટોનિક દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ, આમાં પાણીનો જથ્થો વધારે, આ હાઇપરટોનિક દ્રાવણ એની એ જ આકૃતિ એ જ કરેલું છે, પણ એ પાણીનો જથ્થો વધારે છે, એ પાણીનો જથ્થો ઓછો. એ યાદ રાખવાનું, બંનેમાં મીઠું તો સરખું જ આપ્યું છે, એટલે જે દ્રાવ્ય પદાર્થ છે એ તો સરખો નીકળે, પણ એની સરખામણીમાં પાણીનો જથ્થો આમાં વધારે છે, આમાં પાણીનો જથ્થો ઓછો છે. એટલે જે દ્રાવણમાં પાણીનો જથ્થો વધારે એ અધોસાંદ્ર દ્રાવણ અથવા હાઇપોટોનિક દ્રાવણ, અને આમાં પાણીનો જથ્થો ઓછો છે એટલે એને અધિસાંદ્ર દ્રાવણ એટલે હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ હશે બધાને હવે હાઇપોટોનિક ને હાઇપરટોનિક કોને કહેવાય. ચલો એક વાર જોઈ લો પછી નવો ટોપિક લઈએ. ચલો મિત્રો ફરી એક વાર, સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર, સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર. પહેલું છે સમસાંદ્ર દ્રાવણ. સમસાંદ્ર દ્રાવણ એટલે શું? સમસાંદ્ર દ્રાવણ એટલે આઇસોટોનિક દ્રાવણ. મેં અહીંયા પ્રવૃત્તિ કઈ કરી, બે બીકર લીધા છે, એક બીકરમાં 100 ml પાણી અને એક ચમચી મીઠું, અને બીજા બીકરમાં પણ 100 ml પાણી ને એક ચમચી મીઠું લીધું. બંનેમાં પાણીનો જથ્થો સરખો છે, મીઠું પણ સરખું નાખેલું છે. તો અહીં જે બંને દ્રાવણમાં પાણીનો જથ્થો સરખો હોય તે બંને દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ અથવા આઇસોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. એવી રીતે અધોસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ આ બે બીકર લીધા છે મેં, આ બીકરમાં 200 ml પાણી અને એક ચમચી મીઠું, આ બીકરમાં 100 ml પાણી અને એક ચમચી મીઠું નાખીને ઓગાળી નાખ્યું છે. તો આ બંને બીકરમાં મીઠું તો સરખું જ નાખ્યું છે, પણ એની સરખામણીમાં અહીંયા પાણીનો જથ્થો વધારે છે અને પાણીનો જથ્થો ઓછો છે. એટલે બે દ્રાવણમાંથી જે દ્રાવણમાં પાણીનો જથ્થો વધારે હોય તેને અધોસાંદ્ર દ્રાવણ, હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. બે દ્રાવણમાંથી જેમાં પાણીનો જથ્થો ઓછો છે, જેમાં પાણીની સાંદ્રતા ઓછી છે, તેને અધિસાંદ્ર દ્રાવણ, હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. એટલે હવે ખબર પડી ગઈ હશે સમસાંદ્ર દ્રાવણ કોને કહેવાય. સમસાંદ્ર, સમસાંદ્ર દ્રાવણ એટલે શું? બંનેમાં પાણીનો જથ્થો સરખો, બંને દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ. હાઇપોટોનિક દ્રાવણ કોને કહેવાય? અધોસાંદ્ર દ્રાવણ. બે દ્રાવણ પૈકી જે દ્રાવણમાં પાણીનો જથ્થો વધારે છે તેને હાઇપોટોનિક દ્રાવણ અથવા અધોસાંદ્ર દ્રાવણ કહેવાય. જે બે દ્રાવણમાં પાણીનો જથ્થો ઓછો હોય તેને અધિસાંદ્ર દ્રાવણ, હાઇપરટોનિક દ્રાવણ કહેવાય છે. મિત્રો ખબર પડી ગઈ હશે. ફરી એક વાર, સમસાંદ્ર દ્રાવણ કોને કહેવાય? સમસાંદ્ર દ્રાવણ. જે બે દ્રાવણમાં પાણીનો જથ્થો સરખો તેને સમસાંદ્ર દ્રાવણ, આઇસોટોનિક દ્રાવણ. જે બે દ્રાવણમાં પાણીનો જથ્થો વધારે તેને અધોસાંદ્ર દ્રાવણ અથવા હાઇપોટોનિક દ્રાવણ. જે બે દ્રાવણમાં પાણીનો જથ્થો ઓછો તેને અધિસાંદ્ર દ્રાવણ અથવા હાઇપરટોનિક દ્રાવણ કહેવાય છે. ચલો મિત્રો હવે આવા દ્રાવણની પ્રવૃત્તિ કરવાની
અને ફોટો પાડી પાડેલો છે ને ચલો પ્રવૃત્તિ પારા નંબર ચોપડીમાં 60 પહેલું શર્કરા કે ક્ષારના પાણીથી બનેલા દ્રાવણમાં જો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને આપણે મૂકીએ તો શું થાય પારા નંબર 60 જો પહેલું જો કોષની ફરતે આસપાસ પાણીનું માધ્યમ બધું સંકેન્દ્રવાળું હોય અર્થાત બહારનું દ્રાવણ ઘણું મંદ હોય જેથી કોષ આસૃતિ દ્વારા પાણી મેળવે છે આવા દ્રાવણ હાઇપોટોનિક દ્રાવણ અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખાય છે પરિણામે પાણી અણુઓ મુક્ત રીતે કોષરસ પટલ દ્વારા બંને દિશામાં વહન પામે છે પરંતુ વધારે પાણી કોષમાં પ્રવેશે ત્યારબાદ તે દૂર થઈ જાય આથી પાણી કોષમાં પ્રવેશે કોષ ફૂલેલા જણાય છે મિત્રો યાની આસૃતિ કોણ છે આસૃતિની ઘટના પાણીના અણુઓ પોતાના વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે પ્રસરણની જેમ જ છે આમાં કોઈ પણ દ્રવ્યના પોતાના વધુ જથ્થા તો આમાં પણ એવું છે પાણીના અણુઓ પોતાની વધુ સાંદ્રતા આમાં પ્રોપર પાણીની જ વાત કરીએ એટલે ઘટનાને આપણે આસૃતિ નામ આપીએ સાંદ્રતા તરફ વહન પામે છે તેને આસૃતિ કહેવામાં આવે છે અભિસરણ હવે કામ કરો આ પાણી છે એમાં આપણે કોષ મૂકી દઈએ આ પાણી મીઠું નાખ્યું જ નથી અથવા બહુ જ ઓછું છે એ પાણી અને આ કોષ છે આ કોષને આ પાણીમાં નાખ્યો તો થશે શું અહીં પાણીના અણુ અહીંયા અંદર પણ કોષની અંદર પણ પ્રવાહી તો છે કોષની અંદર કોષ રસ છે પ્રવાહી છે એની અંદર પણ પાણી તો છે પણ અહીં પાણી જે બહાર છે એ પાણીની સાંદ્રતા વધુ છે અને આમાં કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી છે એટલે થાય શું આ પાણીના અણુ પોતાની વધુ સાંદ્રતા એટલે અહીંયા વધારે પાણીના અણુ એ પાણીના અણુ અહીંયા વધારે પાણીના અણુ અહીંયા ઓછા પાણીના અણુ છે આથી એ પાણીના અણુઓ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એટલે અહીંયાથી અંદર દાખલ થશે અહીં પાણીના અણુ પોતાની વધુ સાંદ્રતા સાંદ્રતા એટલે જથ્થો પોતાની ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે આથી પાણીના અણુઓ કોષની અંદર દાખલ થાય છે પરિણામે કોષ ફૂલે છે આ જે હતું અહીંયા એટલે અને આપણે હાઇપોટોનિક દ્રાવણ કહીશું અધો સાંદ્ર દ્રાવણ એ પાણીની સાંદ્રતા વધારે છે ત્યાંથી આ હાઇપોટોનિક દ્રાવણ છે આ હાઇપોટોનિક દ્રાવણમાં કોષ મૂક્યો એટલે પાણીના અણુ અહીંયા વધારે હતા એને કારણે એ પાણીના અણુ બહારથી અંદર દાખલ થશે આથી કોષ ફૂલે છે એ જ રીતે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ હવે બીજું હવે આપણે શું કરીએ હવે પાણીના અણુઓ લીધા છે પણ એમાં 3 ચમચી મીઠું નાખી દીધું અથવા ખાંડ નાખી અને પછી એમાં આપણે કોષ
સાદું પાણી હતું તો ઓછું ક્ષાર વાળું પાણી હતું. ભલે એ પાણી વધારે દેખાય પણ આ ત્રણ સમજી મીઠું ખાંડ વાળું મીઠું કે ખાંડ વાળું પાણી છે. આ કોષની અંદર કોષ રસમાં પાણી છે. કોષની અંદર પાણીની સાંદ્રતા વધુ છે. સાંદ્રતા એટલે માત્ર જથ્થો એવું નહીં. મેં તમને આગળ પણ પ્રવૃત્તિમાં કીધેલું કે અહીં અહીં આ વધુ તમે એક કામ કરો 100 ml પાણીમાં એક ચમચી મીઠું નાખો, 100 ml પાણીમાં 3 ચમચી મીઠું નાખો. બંને પાણી સરખું છે પણ 1 ચમચી મીઠા વાળું પાણી ઓછું ખારું લાગશે, 3 ચમચી મીઠા વાળું પાણી વધારે ખારું લાગશે. એનો મતલબ શું થયો કે 3 ચમચી મીઠા વાળા પાણીની સાંદ્રતા સાંદ્ર દ્રાવણ થયું અને પીલું મંદ દ્રાવણ થયું. એટલે આ સાંદ્ર દ્રાવણ આ મંદ દ્રાવણ છે. એટલે અહીં પાણીનો જથ્થો મંદ ક્યારે થાય વસ્તુ એમાં પાણીનો જથ્થો વધારે હોય ત્યારે. અહીં પાણીનો જથ્થો વધારે થાય અહીં પાણીનો જથ્થો ઓછો કહેવાય. એટલે આમાં અને હાઇપર ટોનિક દ્રાવણ કહેવાય. આ હાઇપર ટોનિક દ્રાવણ થયું એટલે અહીં પાણીનો સાંદ્રતા ઓછી અહીં પાણીની સાંદ્રતા વધારે એટલે અહીંયાથી આમાં પાણીના અણુઓ બહાર નીકળશે. અહીં કોષમાંથી કોષમાં પાણીની સાંદ્રતા વધુ છે તેની સરખામણીમાં કોષની બહાર સાંદ્ર દ્રાવણ હોવાથી પાણીની સાંદ્રતા ઓછી છે. આથી કોષમાંથી પાણીના અણુ બહાર નીકળે છે. પરિણામે કોષ સંકોચાઈ જાય છે. એટલે અહીંયા કોષ સંકોચાઈ જશે, કોષ ચીમળાઈ જશે, અહીંયા કોષ ફૂલાઈ જશે. કેમ? કારણ કે અહીંયા હાઇપોટોનિક દ્રાવણ હતું, અધો સાંદ્ર દ્રાવણ. અહીં પાણીનો જથ્થો પાણીની સાંદ્રતા વધારેથી મંદ દ્રાવણ હતું. એની સરખામણીમાં કોષ સાંદ્ર દ્રાવણ ધરાવે, એમાં ક્ષાર વધારે હોય, એને કારણે અહીં પાણીનો જથ્થો ઓછો ભરાય. આજે અહીંયાથી પાણીનો જથ્થો ઓછો ભરાય, અહીં પાણીનો જથ્થો વધારે ભરાય, એટલે પાણીના અણુ નથી અંદર જશે, આથી કોષ ફૂલી જશે. સરખામણીમાં બીજું એક દ્રાવણ લીધું, એટલું જ પાણી લીધું પણ એમાં 3 ચમચી ખાંડ કે મીઠું નાખી ઓગાળી દીધું, એટલે આ સાંદ્ર દ્રાવણ લીધું. એટલે અહીંયા પાણીનો જથ્થો ઓછો કહેવાય. અહીંયા જે ક્ષાર છે એના કરતા અહીંયા ક્ષાર ઓછો હોય, એને કારણે અહીંયા પાણીનો જથ્થો વધારે છે. આથી આ મંદ દ્રાવણ કહેવાય. આ મંદ દ્રાવણ કહેવાય એટલે અહીં પાણીનો જથ્થો વધારે છે. એટલે પાણીનો જથ્થો કોષની અંદર વધારે, બીકરમાં ઓછો, એને કારણે પાણીના અણુ અંદરથી બહાર આવશે. આથી કોષ સંકોચાઈ જાય છે. અને એવું દ્રાવણ લઈએ કે જેની અંદર કોષની અંદર જેટલી પાણીની સાંદ્રતા છે એટલી જ સાંદ્રતા એ દ્રાવણમાં અને કોષને એની અંદર મૂકીએ તો કઈ જ પ્રક્રિયા થતી નથી. કારણ કે કોષની અંદર પાણીનો જેટલો જથ્થો છે એટલો જ જથ્થો કોષની બહાર હોય તો એ સમસાંદ્ર દ્રાવણ થઈ ગયા, આ ઇસોટોનિક દ્રાવણ થઈ ગયા. પરિણામે પાણીના અણુઓ અંદરથી બહાર અને બહારથી અંદર સરખા પ્રમાણમાં ગતિ કરે, પરિણામે બંનેમાં જથ્થો એ જ જળવાઈ રહે છે. મિત્રો આ રીતે સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર ભણ્યા અને આશ્રુતિની ઘટના પણ ભણ્યા. આશ્રુતિની ઘટના તમારે હજી પણ સમજવી, કાલે પણ હજી એકવાર સમજાવીશું. પણ એક સાદું ઉદાહરણ આપી દઉં તમને. એક વાડકી લેતો, એ વાડકીમાં પાણી ભર્યો સાદું પાણી અને પછી ચીમળાઈ ગયેલી આપણી દ્રાક્ષ હોય એને અંદર નાખીએ, કાજુ બદામ વાળી દ્રાક્ષ કિસમિસ એમ, અને એને તમે નાખશો તો શું થશે? એને થોડીક વાર મૂકી રાખો, કલાક બે કલાક ત્રણ કલાક, અને પછી તમે એને જોશો ને એનો અંદર પાણી ભરાયેલું હશે, ફૂલેલી દેખાશે. કેમ એવું થયું? કારણ કે એ જે દ્રાક્ષ છે એ કોષ છે, એને આપણે પાણીમાં નાખી તો બહાર સાદું પાણી, એટલે પાણીની સાંદ્રતા બહાર વધારે, એ જે દ્રાક્ષ હતી એમાં પાણીની સાંદ્રતા ઓછી છે. પરિણામે બહાર જે પાણીનું દ્રાવણ થયું એ હાઇપોટોનિક દ્રાવણ છે, અધો સાંદ્ર દ્રાવણ.
એટલે એમાં પાણીનો જથ્થો વધારે છે, પાણી ઠંડક વધારે છે, પરિણામે એ પાણી બહારથી દ્રાક્ષની અંદર દાખલ થશે અને દ્રાક્ષમાં પાણીના અણુઓ ઓછા છે, એટલે બહારથી પાણીના અણુઓ અંદર દાખલ થાય, પરિણામે દ્રાક્ષ ખુલી જાય છે, કારણ કે બહાર હાઇપોટોનિક અધોસાંદ્રતા. હવે એ કામ કરજો, એ જ પાણી લો, એ જ પાણી પછી એની અંદર 3 ચમચી મીઠું નાખી દો, હલાવી દો, અને પછી ફૂલેલી જે દ્રાક્ષ છે એને એ પાણીમાં નાખી દો. થોડા સમય પછી જોજો શું થશે. થોડા સમય પછી જોશો તો એ દ્રાક્ષ પાછી કીમળાઈ ગઈ છે. કેમ એવું થયું? કારણ કે બહાર ભલે પાણી વધારે દેખાયું, એની અંદર તમે શું નાખ્યું? મીઠું નાખ્યું, એટલે વધુ ક્ષાર વાળું પાણી થયું, એટલે સાંદ્ર દ્રાવણ થયું, એને અધિસાંદ્ર દ્રાવણ, હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. એની સરખામણીમાં દ્રાક્ષની અંદર ક્ષાર ઓછો છે, એને કારણે દ્રાક્ષમાં પાણીનો જથ્થો બહારના પાણીના જથ્થા કરતા વધારે ગણાય. એટલું માપવાનું ના હોય, 1200 ml પાણી, દ્રાક્ષમાં 5 ml પાણી છે, એવું ના બોલાય 1200 ml છે એટલે એનો જથ્થો વધારે, એમાં ક્ષાર વધારે છે અને દ્રાક્ષની અંદર ક્ષાર ઓછું છે. પરિણામે એ ક્ષારની સરખામણીમાં દ્રાક્ષમાં પાણીનો જથ્થો વધારે અને બહાર પાણીનો જથ્થો ઓછો ગણાય, એટલે બહાર સાંદ્ર દ્રાવણ કહેવાય, એટલે એને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય, અધિસાંદ્ર દ્રાવણ કહેવાય. આથી એ ફૂલેલી દ્રાક્ષમાંથી પાણીના અણુઓ દ્રાક્ષની અંદર બહાર નીકળશે, એટલે કે પાણીના અણુઓ દ્રાક્ષમાંથી બહાર સાંદ્ર દ્રાવણમાં આવશે, પણ આમે દ્રાક્ષ ચીમળાઈ જશે, એટલે કે બહારનું દ્રાવણ હાઇપરટોનિક દ્રાવણ હતું. મિત્રો, આ રીતે આજે આપણે ગાઈડમાંથી પહેલા તો બોર્ડ લખી નાખવાનું આખું, અને ગાઈડમાંથી 1 થી 13 પ્રશ્ન, 8 થી 13 પ્રશ્ન લખવાના છે. હોમવર્કમાં બોર્ડ એકવાર વત્તા પ્રશ્ન 8 થી પ્રશ્ન 13 લખવા. કાલે પણ 10:30 મળીશું. આવજો.